मोदी सरकार नो आज सौ प्रथम सामान्य बजेट रजू करवामां आव्युं। नाणामंत्री अरुण जेटली ना बजेट में अच्छे दिन वाली बात होवानो मत प्रदर्शित थयो। 45 दिवसनी मोदी सरकारे आज रोज संसद में पोतानो सौ प्रथम बजेट रजू कर्युं। मोदी सरकार ना नाणामंत्री अरुण जेटलीए बजेट भाषण साथ देश की दिशा और दशा बदलवानो प्रयास करवामां आव्यो होवानुं जणाव्युं। बजेट में अनेक योजनाओ साथ इन्कम टेक्स માં ટેક્સ સ્લેબ 2 લાખ થી વધારીને 2.5 લાખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અનેક લોકકલ્યાણ યોજનાઓ પણ બજેટમાં જાહેર કરવામાં આવી છે। અલબત્ત સમગ્ર દેશની નજર મોદી સરકારના સામાન્ય બજેટ પર પણ હતી। વડોદરામાં એફજીઆઈ દ્વારા બજેટનું લાઈવ પ્રસારણ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સની ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ અરુણ જેટલીના બજેટને નિહાળ્યું। એફજીઆઈ ખાતે ચેરમેન અમિત પટેલ, ગીતાબેન ગોરડિયા, મોહન નાયર સહિત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે આ બજેટ નિહાળી પોતાના વિચારો રજૂ કર્યા। એફજીઆઈએ એક સૂર્ય મોદી સરકારના બજેટને આવકાર્યું। 45 દિવસની સરકારના બજેટને બેલેન્સિંગ ગણાવ્યું। રેવન્યુ સાઈડ ઉપર ફાઇનાન્સ મિનિસ્ટર માટે બહુ જ અઘરું કામ હતું કે ફિસ્કલ ડેફિસિટને 3.9% પર પકડી રાખવું, છતાં ટેક્સ નહીં વધારો। એવા સિનારીઓમાં પણ ફાઇનાન્સ મિનિસ્ટરે ટેક્સની એક્ઝેમ્પશન લિમિટ સુધારી છે, 2 લાખથી 2 લાખે ગઈ છે। સિનિયર સિટીઝન માટે 2.5 લાખથી 3 લાખે ગઈ છે। આ એક બહુ વેલકમ મૂવ છે। આજના પીરિયડમાં જ્યારે મોંઘવારી વધારે છે અને ઇન્ફ્લેશન કંટ્રોલમાં નથી, આનાથી કોમન મેનને સબસ્ટેન્શિયલ રિલીફ મળશે। ઇન્ફ્લેશનને ઘટાડવા માટેની જે મોંઘવારી છે એને ઘટાડવાનો જે પ્રયાસ છે, તે જે અત્યાર સુધી જે શોર્ટ ટર્મ પ્રયાસો થતા હતા, આજે આ બજેટ થકી એવી સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવી છે કે લોંગ ટર્મ પ્રયાસ થવાના ચાલુ થઈ ગયા। આ એક સ્ટેપ બાય સ્ટેપ ડાયરેક્શન છે જેનાથી આજે નહીં પણ થોડા ટાઈમની અંદર ઇન્ફ્લેશન ઘટતું દેખાઈ દેશે એવું મારું માનવું છે। ઇન્ડસ્ટ્રી માટે આ બજેટ ઘણું સારું છે। એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટીના જે કટ આવ્યા છે તેનાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઘણો સ્ટ્રોંગ સપોર્ટ મળશે। વિત્તમંત્રીએ જે સર્વિસ ટેક્સમાં વધારો નથી કર્યો પણ ટેક્સની જે જાળ છે તે લાંબી ફેલાઈ છે, જેનાથી એમને જે રિક્વાયર્ડ રિસોર્સિસ હતા આ બજેટને બેલેન્સ કરવા માટે જરૂરી એ લાવવાનો સારો પ્રયાસ કરેલો છે। બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પહેલી વાત તો મારે કહેવી છે કે 45 દિવસમાં આ બજેટ રજૂ કર્યું અને એને લાગીને ઘણા સારા ડિસિશન્સ લેવામાં આવ્યા છે। મને એવું લાગે છે કે બહુ બેલેન્સિંગ, એટલે દરેક સેક્ટરને ધ્યાનમાં રાખીને અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, એટલે તમે જોશો તો કોઈ પણ સેક્ટર બાકી નથી રહ્યું। બહુ સારી અનાઉન્સમેન્ટ એ છે કે ડિફેન્સમાં જ્યાં આપણે બધી જ ચીજો અત્યાર સુધી ઇમ્પોર્ટ કરતા હતા, એમાં જે 29-26% થી 49% કરવામાં આવ્યું, એને કારણે ડિફેન્સને ખૂબ જ બૂસ્ટ મળશે અને મેન્યુફેક્ચરિંગ ઇન ડિફેન્સ આઇટમ્સ માટે ઘણો બધો એક ઓપોર્ચ્યુનિટી ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મળશે, પછી એ સ્મોલ હોય, મીડિયમ હોય કે લાર્જ હોય। અને ડિફેન્સમાં એટલી બધી આવશ્યકતા છે આગળ આવવાની આપણા દેશને, કારણ કે એમણે કહ્યું એ પ્રમાણે કે વર્લ્ડમાં અત્યારે સૌથી વધારે ડિફેન્સ આઇટમ લેનારા આપણો ભારત દેશ કહેવાય। અત્યાર સુધી આ રેટ્રોસ્પેક્ટિવ એક્ટને લીધે છેલ્લા 3 વર્ષમાં બધા બહુ ડરતા હતા, એ હવે નહીં રહે, કારણ કે બહુ સ્પષ્ટ શબ્દોમાં ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું છે કે કોઈ પણ ટેક્સ રેટ્રોસ્પેક્ટિવ કરવામાં નહીં આવે, અને આ ક્લેરિટીની બહુ જ જરૂર હતી। જીએસટી માટે એમણે કીધું છે કે અમે ઓલરેડી સ્ટેટ લેવલ સાથે વાટાઘાટો ચાલુ કરી દીધી છે, એટલે મને એવું લાગે છે કે બીજા 12-18 મહિનામાં જીએસટી આપણા દેશમાં જરૂર આવશે, જેને કારણે જે કાસ્કેડિંગ ઇફેક્ટ થતી હતી અને ટેક્સ ઉપર એનો ટેક્સ થતો હતો, એટલે એવી પણ અત્યારે જે સ્ટડીઝ થયા છે એ પ્રમાણે જો જીએસટી આવે તો 1.5% જીડીપી અમને વધી જાય। નંદેસરી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન અને શબરી કેમિકલના સંચાલક મોહન નાયરે બજેટને અચ્છે દિન વાળું બજેટ ગણાવતા ઇન્ડસ્ટ્રીઝ માટે અનેક પ્રોત્સાહનો બજેટમાં મૂકવામાં આવ્યા હોવાનું જણાવ્યું। વિઝ્યુઅલમાં જે લિમિટ છે વધારી છે એ સારું છે, અને એટીસીસી લિમિટ વધારે છે સારું છે, પણ બધા સેક્ટરમાં કંઈ ને કંઈ આપી છે, બધા સેક્ટર કવર કરેલું છે, એટલે સોશિયલ બજેટ કહેવાય આમ તો ગણાતા, કારણ કે કોઈ સેક્ટર બાકી રાખી નથી। ઇન્ડસ્ટ્રીયલ ગણો, મેડિકલ ગણો, એગ્રીકલ્ચર કરો, બધામાં એ લોકો કંઈ ને કંઈ આપેલું છે, 600 કરોડ રૂપિયા બધા બહુ પ્રોજેક્ટમાં આપી છે, એટલે આ મારા ખ્યાલથી એ બેલેન્સ બજેટ છે।